ગુજરાતમાં મહાનગરપાલિકાઓની તારીખો તો હજુ નક્કી નથી થઈ છે, પણ એ પહેલા રાજનીતિક પાર્ટીઓ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલમાં કોંગ્રેસ પાર્ટીના જે લીડર છે વિરજીભાઈ ઠુમ્મર અમારી સાથે ઉપસ્થિત છે, જેઓ સુરતના પ્રભારી છે, લાઠીના ધારાસભ્ય છે અને સાંસદ પણ રહી ચૂક્યા છે. વિરજીભાઈ, મને આપ જણાવશો કે સુરતમાં જે કેન્ડિડેટ શોધવાની વાત છે તો કયા આધારે કેન્ડિડેટ શોધી રહ્યા છો? કારણ કે છેલ્લા 25 વર્ષથી સુરત મહાનગરપાલિકા પર ભાજપનો કબજો છે, તો આ કબજો કેવી રીતે આપ એનો ખાલી કરાવશો? અંગ્રેજોનું 200 વર્ષનું શાસન સમાપ્ત કરવા માટે કોંગ્રેસે પહેલ કરી હતી. આ અંગ્રેજોનો બ્લુ પ્રિન્ટ એટલે ભારતીય જનતા પાર્ટી છે. દેશ બરબાદ થઈ રહ્યો છે, સુરત બરબાદ થઈ રહ્યું છે, ગુજરાત બરબાદ થઈ રહ્યું છે, તેમાંથી લોકોને સ્વતંત્રતા અપાવવા માટેનો કોંગ્રેસનો આ પ્રયાસ છે. સત્તા લાંબા સમયથી નથી, પણ કોંગ્રેસ ક્યારેય સત્તા માટે કામ કરતી સંસ્થા નથી. કોંગ્રેસ લોકો માટેની સંસ્થા, કોંગ્રેસ એક સંગઠન છે. આ સંગઠન મારફત ફરી વખત અમે લોકો સમક્ષ જઈ રહ્યા છીએ. હેલો એપ ગઈકાલે અમે અમદાવાદમાં હેલો ગુજરાતના નામથી રજૂ કરી અને આજે હેલો સુરતના નામથી આ એપ અમે લોન્ચ કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિની સમસ્યા હશે તો અમે જે નંબર આપ્યો છે 9099902559992 એ લોકો સુધી પહોંચાડવા માટે અમે એક એપ પણ અહીંયા લાવ્યા છીએ અને એના મારફત ગલીએ ગલીએ જવાના છે અને ગલીએ ગલીએ સુધી આ વાત પહોંચવાડવાના. કોઈ પણ વ્યક્તિની સમસ્યા હશે તો મનની વાત કહેવાને બદલે લોકોના મનની વાત સાંભળીને એની જે સમસ્યાઓ છે એ તંત્ર સુધી પહોંચાડવા માટેનો અમારો પ્રયાસ છે અને વિશ્વાસ છે કે લોકો અમારી વાત હવે સાંભળતા થયા છે. 7 વર્ષનું ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે બાટલાના ભાવ ક્યાં પહોંચ્યા છે? પેટ્રોલ ડીઝલ આજે લોકોને ન પહોંચાય તે રીતે અને 3 કાળા કાયદા લાવ્યા છે, એના કારણે હજુ પણ મોંઘવારી ફાટફાટ વધવાની છે. તેમાંથી ગુજરાતને, દેશને અને સુરતને છોડાવવા માટેનો અમારો આ ઉમદા પ્રયાસ છે અને લોકો માટે. વીરજીભાઈ, સુરત જે વોર્ડ છે, સુરતના મહાનગરપાલિકા વોર્ડ છે, કેટલાક એવા વોર્ડ છે ત્યાં કોંગ્રેસને કેન્ડિડેટ શોધવાના પર ફાફા પડે છે, તો હવે સંજોગોમાં તો જે કેન્ડિડેટ છે કેવી રીતે પાર્ટી નક્કી કરશે, ક્યાંથી લાવશે અને કયા આધારે લાવશે? તમામ વોર્ડમાં અમારી પાસે બહુ માગણીઓ આવી છે. એજ્યુકેટેડ મહિલાઓ પણ અમારી પાસે માગણી આવી છે, ટેકનોક્રેટ યુવાનો પણ અમારી પાસે માગણી લઈને આવ્યા છે. કોઈ વોર્ડમાં આજે એવી પરિસ્થિતિ નથી કે એમને ઉમેદવાર નથી. અમારી પાસે તમામ ઉમેદવારો, તમામ વોર્ડમાં એજ્યુકેટેડ યુવાનો, મહિલાઓ, શેડ્યુલ કાસ્ટની મહિલાઓ, શેડ્યુલ ટ્રાઇબની મહિલાઓ, શેડ્યુલ કાસ્ટના યુવાનો અને તમામ જ્ઞાતિના યુવાનો આજે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે. કોંગ્રેસ એ તમામ સમાજનો પક્ષ છે. પછી લઘુમતી સમાજ હોય તો એ પણ ટેકનોક્રેટને હોશિયાર યુવાનો અમારી પાસે ટિકિટ માગવા આવ્યા છે. એટલે બધી જ વોર્ડમાં પૂરેપૂરા ઉમેદવાર મળવાના છે અને બરાબર નિષ્ઠાથી લડવાના છે અને ભારતીય જનતા પાર્ટીને પરાજય આપવાના છે. બીજીભાઈ, આપ જેમ કહ્યું કે કેન્ડિડેટ આપને મળી જશે કે અથવા મળી ગયા છે, બીજી વસ્તુ આ છે કે મુદ્દાઓ શું હશે? કેમ કે લોકલ સ્વરાજની ચૂંટણીમાં મુદ્દાઓ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, કેમ કે એમાં નેશનલ મુદ્દાઓ મોટા ભાગે કામ નથી આવતા. તો સુરત મહાનગરપાલિકાની આપણે વાત કરી લઈએ તો વોટરો વચ્ચે આપ કયા મુદ્દાઓ લઈને જશો જેથી કરીને કોંગ્રેસને લોકો વોટ આપશે? છેલ્લા 5 વર્ષમાં વિરોધ પક્ષે કોંગ્રેસ કોર્પોરેશનમાં હતા. 400 કરોડ જેવો ટેક્સનો બોજો સુરતની પ્રજા ઉપર નાખ્યો હતો. કોંગ્રેસે વિરોધ કર્યો અને મક્કમ રહ્યા. 467 કરોડ રૂપિયાનો ટેક્સ નગરપાલિકા કોર્પોરેશનને પાછો ખેંચવો પડ્યો. મોંઘવારી કૂદકેને ભચકે વધી રહી છે. આજે મહિલાનો બળતણનો ગેસ જે મોંઘવારીમાં પીસાઈ રહી છે મહિલાઓ, એ મુદ્દો પણ મહત્ત્વનો અમે લઈને આવવાના છે. અને જે ખોટા ટેક્સીસ વધાર્યા છે, જે ઘણી મિલકતો એવી છે કે જેને ખરેખર પોતાની મિલકત છે પણ હક ચોકસી નક્કી નથી કરી શક્યા, તેવા હક ચોકસી કરીને અમે લોકોને પોતાના મિલકતનો 2 નંબર મળે, પીઆર કાર્ડ મળે અને એમનો દસ્તાવેજ થાય, તે પ્રકારના મુદ્દાઓ લઈને સુરત સમક્ષ જવાના છીએ. ઘણા વરાછામાં વિસ્તાર એવા છે કે 3-3 માળના બિલ્ડિંગ થયા છે પણ એનો હક નથી, 2 નંબર નથી, એની પીઆર કાર્ડ નથી. તેવા તમામ લોકોને પીઆર કાર્ડ મળે અને પોતાનો હક મળે તે માટેનો અમારો મહત્ત્વનો મુદ્દો હશે. છેલ્લો સવાલ, શું લાગે છે આજે મુદ્દાઓને આપણે વાત કરી છે, કેન્ડિડેટ આપને મળી જશે તો ભાજપ જે મહાનગરપાલિકા પર જે શાસન કરતી આવી છે છેલ્લા 25 વર્ષથી, તો કોંગ્રેસ સત્તામાં આવશે? ભારતીય જનતા પાર્ટીનું રાજ છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં હતું, દેશમાં નહોતું. રાજના તત્કાલીન મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે લોકોને બહુ મોટી અપેક્ષાઓ હતી. 7 વર્ષમાં એ અપેક્ષાઓ નિષ્ફળ ગઈ છે. આશાઓ પર પાણી ફરી વળ્યું છે. મોંઘવારી કૂદકને ભૂસકે વધી જાય છે. ગેસના બાટલાના સિલિન્ડર ગળામાં લઈને નીકળતી સ્મૃતિબેન હીરાની આજે ક્યાં ગેસનો ભાવ પહોંચ્યો છે બોલી શકતા નથી. પેટ્રોલ ડીઝલ ક્યાં પહોંચ્યો છે?
ડોલરનો ભાવ મનમોહનસિંહજીની ઉંમર સાથે આગળ વધી રહ્યો છે. આજે તો મનમોહનસિંહજીની ઉંમર નહીં પણ લાગે છે દેશના વડાપ્રધાનના વડવાઓની ઉંમર વટાવી ચૂક્યો છે એટલો ડોલર અત્યારે રૂપિયો નબળો પડ્યો છે. એશિયામાં ભ્રષ્ટાચારમાં દેશ પહેલા નંબરે પહોંચ્યો છે. આ બધી સમસ્યાઓ લોકોને કનડી રહી છે. નોટબંધી એ દેશની મોટા મોટી નિષ્ફળતાને ભ્રષ્ટાચાર હતી. અને અત્યારે અહીંયા સી આર પાટીલ આ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આવ્યા છે જેમની ઉપર 107 તો કેસ છે. પોતે 14 મહિના જેલમાં ગયા હતા. બેંક કરપ્ટ કરી છે, જીઆઈડીસી કરપ્ટ કરી છે, મને બીજી જે ભ્રષ્ટાચારો કર્યા છે લોકો સુધી પહોંચ્યા છે. અને એના કારણે મને લાગે છે પહેલો જ પ્રત્યાઘાત તો આપવાના હશે તો સુરતની જનતા આપવાની છે અને કોંગ્રેસ સાથે રહેવાની છે. તો બિલકુલ આ હતા વીરજીભાઈ ઠુમ્મર, જેઓ સુરત મહાનગરપાલિકા જે ઇલેક્શન થવાના છે એમના પ્રભારી પણ છે. એમને સાફ કહેવું છે કેમ કે એમની પાસે જે મુદ્દાઓ છે મોટાભાગે જે મુદ્દાઓ આપણી સાથે એમને શેર કર્યા છે એ મુદ્દાઓને નેશનલ મુદ્દાઓ છે અને એ મુદ્દાઓને લઈને એમને ભરોસો છે કે સુરતની જનતા એમની પાર્ટીને વોટ આપશે અને સત્તા અપાવશે. પણ હકીકત એ પણ છે કે સુરત મહાનગરપાલિકાના કેટલાક એવા વોર્ડ છે ત્યાં કોંગ્રેસને કેન્ડિડેટો પણ નથી મળતા. જો કે એમને દાવો કર્યો છે કે હાલમાં એમની પાસે કેન્ડિડેટો મળી ગયા છે અને ચૂંટણી લડશે અને જીતશે. પણ એ વસ્તુ દાવો અલગ વસ્તુ હોય છે અને હકીકત અલગ વસ્તુ હોય છે. કેમેરામેન સાહેબ જગતાપની સાથે સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક. મહાનગરની ચૂંટણી પરીક્ષામાં કોણ મારશે બાજી? તમારા વિસ્તારના કોર્પોરેટર કેટલા છે ગતિશીલ? પ્રજામાં કેવું છે તેમનો પ્રતિભાવ? પોતાની પ્રજા માટે કેટલા રહ્યા સક્રિય? શું હશે તમારા મુદ્દાઓ? તમારી સમસ્યાને વાચા આપવા આવી રહ્યું છે ગુજરાત તક, કારણ કે આ છે વિધાનસભા પહેલાનું સેમિફાઇનલ. જુઓ ગુજરાત તક સાથે મહાનગરનો મહાસંગ્રામ.